નો રહસ્યમય રીતે ગુમ થયેલા પરિવારનો ભેદ ઉકેલાઈ ગયો છે નોંધનીય છે કે ગુમ થયેલા પરિવારની કાર ડભોઈની શંકરપુરા બ્રાન્ચ કેનાલમાં ડૂબેલી અવસ્થામાં મળી આવી હતી કારમાં જ પરિજનોના મૃતદે મળી આવ્યા છે કે બે દિવસ પહેલા આ પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયો હતો ડભોઈની શંકરપુરા બ્રાન્ચ કેનાલમાંથી કાર મળતા ડીવાયસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને ચાંદોદના સ્થાનિક તરવૈયાઓ દ્વારા હાઇડ્રો દ્વારા કારને બહાર કાઢીને મૃતદે બહાર કઢાયો હતો પરિવાર કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ જોવા ગયું અને ત્યારબાદ એ ગુમ થવાનો મામલો છે એમાં પોલીસને અત્યારે ડભોઈ પાસેની કેનાલમાંથી કાર મળી છે અને પાંચે મૃતકના મૃતદેહ પણ અંદરથી મળ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો એમના ઘર જોડે લોકો છે આજુબાજુવાળા એ મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થયા છે અને આખા મામલે શોકનો માહોલ છે ખાસ કરીને જે આ બાળકોની ભેગું રમતા બાળકો હતા એ બાળકો અત્યારે એમની વચ્ચે નથી એટલે સ્વાભાવિક છે કે લોકો મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે આખા મોહલ્લાની વાત કરીએ તો આખા મોહલ્લામાં આ રીતે શોકનો માહોલ છે લોકો શોકમાં કારણ કે એમની વચ્ચે રહેતા પાંચ પાંચ

અને શું કારણ છે આનું એ ખબર પડ્યા લાંબા સુધી તપાસ થાય પોલીસ તપાસ કરે કારણ કે જે રીતે સાહેબ શું કહો છો તમારી વચ્ચે રહેતા પાંચ સભ્યો આજે નથી પરિવારની શું હાલત છે અત્યારે અહીંયાં પરિવારની હાલત તથા ગંભીર છે આજે ચાર ચાર દિવસથી ખાધા પીધા વગરના એમના કાકા છે એમના દાદા છે બધાય ખાધા પીધાના એની સાસરીવાળા છે એની ફોય લોકો હોય છે બધાએ ખાધા પીધા વગરના છે ચાર દિવસથી આજે પહેલી તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો તો પછી એનો કોઈ ફોન ના લાગે કઈ એ લાગ્યું નહીં કોઈ પતો ચાલ્યો નહીં શું શું છો હવે ખાસ વ્યવસ્થા કરી રહ્યા તમે હવે તો નજીક ના પરિવાર તો ભાગી પડી હવે આ જે થાય એ ભગવાન હવે એના ઘર વાળા ને થોડી શક્તિ આલે થોડું હિંમત આલે અમારા મોલ્લા વાળા ને બી થોડી હિંમત આલે કે હવે એનું આગળ ગાળું કેવી રીતે ગભડાવાનું આ પરિવારજનો છે એમની બાજુમાં રહેતા તમામ લોકો છે એ અત્યારે અહીંયા શોકમાં છે કારણ કે જે રીતે આખું પરિવાર ગયું છે અને એમની વચ્ચે રહેતા રોજ સાથે રહેતા બેન તમારી સાથે રહેતા લોકો આજે પાંચ પાંચ જણ નથી શું હાલત પરિવારની શું કહો છો તમે મેં તો કહું છું કે આ થયું એ નથી સારું થયું બહુ દુઃખની વાત છે કે આ બનાવ બન્યો કે રીતે અને આ લોકો એમના આટલે લગી દેખાય ને આટલે અમે ગયા કે રીતે એ મને તો જાણકારી સરકારને કહું છું કે આગળ તમે કાર્યવાહી કરો કે આ તો આખું ઘર જતું રહ્યું છે આગળ કાર્યવાહી ચાલુ કરો તમે સરકાર તપાસ કરે કારણ કે ત્રણ ત્રણ દિવસથી આ ગુમ પરિવાર હતું પરિવાર ક્યાં કેવી રીતે અને કેનાલ સુધી કેવી રીતે ગયું આ તમામ બાબતની તપાસ થાય એવું અત્યારે મહોલ્લાવાસીઓ વિચારી રહ્યા છે અથવા તો સરકાર જોડે અપેક્ષા રાખી રહ્યા છે ખાસ કરીને પાંચ પાંચ સભ્યો એક જ પરિવારના છે રોજે એમની સાથે રહેતા આ પરિવાર આજે એમની વચ્ચે નથી એટલે તમામ મહોલ્લા પણ શોકમાં છે પરિવારને અત્યારે સાંત્વના આપી રહ્યા છે અને ભગવાન એમના પરિવારને આ દુઃખ જે આવી પડ્યું છે સહન કરવાની શક્તિ આપે એ જ અત્યારે અહીંથી નવાપુરાના મહુલ્લાવાસીઓ છે પ્રાર્થના કરી રહ્યા છે શોક છે સાથોસાથ જે વિસ્તારમાં રહે છે વિસ્તારના લોકો પણ વિશ્વાસ કરવા તૈયાર નથી માંગ પણ કરી રહ્યા છે કે પોલીસ તપાસ કરે કે કોઈ અકસ્માત છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગોઠી છે છે